नमस्कार मित्रों, महादेव हर, हूँ योगीराज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपनी अपेक्षा मुजब विडियो से अमे लाइए छे, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर और सब्सक्राइब करवा बदल आप सौनो खूब खूब आभार। धोरण 11 छे, सामान्य प्रवाह छे, मनोविज्ञान जे पेपर छे, कुल गुण 25 छे, समय 1 कलाकनो छे। मित्रों, एकम कसोटी बीजी छे, आनी पहेला जे एकम कसोटी जुलाई में लेवानी छे, ऑगस्टनी जे कसोटी छे, 27-28 ऑगस्ट दरमियान आपे जे एकम कसोटी आपेली छे तेनुं सोल्यूशन अमे लाइए छीए। तो शुरुआत करिए मित्रों, आपणे प्रश्न पहेलो जो आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करी साचो उत्तर आपो। दरेक प्रश्नना एक गुण छे, 5 गुणनो प्रश्न छे। पहेलो प्रश्न जो व्यक्तिमां देखाता प्रगट लक्षणो केवा वारसो कहेवાય, तो जवाब આવશે પ્રભાવી, બરોબર છે। બીજો પ્રશ્ન જો આપણે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે, તો જવાબ આવશે 7-12 વર્ષ। ત્રીજો ક્વેશ્ચન જો આપણે જીવન વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો, તો તેમાં આવશે એરિક્સન। ચોથો પ્રશ્ન જો પુખ્ત વયની વ્યક્તિમાં મગજનું વજન કેટલું હોય છે, 1.36 કિલોગ્રામ। પાંચમો ક્વેશ્ચન જો કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે, તો એમાં આવશે થાઇરોક્સિન। તો મિત્રો, વિભાગ બીજો જોઈ, તેમજ સ્ટુડન્ટને મારી નમ્ર વિનંતી છે કે તમે સોલ્યુશન છે એકમ કસોટી આપી દીધા બાદ તમે સોલ્યુશન જોજો, કારણ કે ઘણા સ્ટુડન્ટ છે સોલ્યુશન જોઈને પોતાની એકમ કસોટી છે લખે છે, તો આવું તમે ક્યારેય ન કરતા, કારણ કે અંતમાં તમને નુકસાન જશે। તમે અત્યારે જોઈ જોઈને લખી લ્યો, તમને મજા પણ આવશે, બરોબર છે, પણ આ એક વસ્તુ છે, ખરાબ વસ્તુ છે। તમે જે યુટ્યુબ છે તેના વિડીયોનો યુઝ છે સારી રીતે કરજો, આ રીતે આપણે યુઝ નહીં કરીએ, બરોબર છે। તો હાલ તમે જે ધોરણ 11માં હોય, 12માં હોય, 10માં હોય, તો તમે જે બોર્ડની પરીક્ષા આપવાના છો, તો અંતે તમે બોર્ડની પરીક્ષામાં ક્યારેય જોઈ જોઈને નથી લખવાના, બરાબર છે। તો અત્યારથી જ આપણે એવી પ્રેક્ટિસ રાખી કે હંમેશા હું જવાબ લખીશ તો મોટે લખીશ, મારી રીતે લખીશ, ભલે મને જોવાનો મોકો મળે પણ હું ક્યારેય જોઈશ નહીં, એવી નિષ્ઠા છે તમારે તમારી પોતાની જાત સાથે રાખવાની રહેશે। મને તમારા બધા ઉપર વિશ્વાસ છે, અપેક્ષા છે કે સોલ્યુશન છે તમે એકમ કસોટી આપી દીધા બાદ જ જોશો, બરાબર છે। તો આવું પ્રોમિસ છે તમે બધાએ મને કરવાનું છે, કોમેન્ટમાં તમે મને પ્રોમિસ કરજો, બરાબર છે, હું તમારી કોમેન્ટની રાહ જોઈશ। તો વિભાગ બી જોઈએ આપણે મિત્રો, એક વાક્યમાં ઉત્તર લખો, દરેકનો એક ગુણ છે, 5 ગુણનો પ્રશ્ન છે। છઠ્ઠો પ્રશ્ન જોઈ, વિકાસને અસર કરતા પરિબળો જણાવો, તો વિકાસને અસર કરતા પરિબળો વારસો અને પર્યાવરણ છે। સાતમો પ્રશ્ન જોઈ, નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો, નૈતિક વિકાસનો સિદ્ધાંત છે કોહલબર્ગ વૈજ્ઞાનિકે આપ્યો હતો। આઠમો પ્રશ્ન જોઈ, અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે, તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12માં વર્ષમાં જોવા મળે છે। નવમો પ્રશ્ન, ડીએનએનું મુખ્ય કાર્ય શું છે, ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદનનું, શરીરનું જે બંધારણ છે, જે પ્રક્રિયા બુદ્ધિક્ષમતા છે, બરાબર છે, તો એ ડીએનએનું મુખ્ય કાર્ય છે। દસમો પ્રશ્ન જોઈ, શરીરના હલનચલનોનું નિયમન અને સંકલન કોણ કરે છે, તો શરીરના હલનચલનોનું નિયમન અને સંકલન નાનું મગજ કરે છે। ત્યારબાદ વિભાગ સી જોઈએ આપણે, નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો, દરેક પ્રશ્નના 2 ગુણ છે, 8 માર્કનો જે પ્રશ્ન છે। 11મો પ્રશ્ન જોઈએ, પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ જણાવો, તો તબક્કા છે નીચે છે મુજબ જોઈ મિત્રો આપણે, લંબચેતા છે, ચેતાસેતુ છે, મધ્ય મગજ છે, શ્વાસોશ્વાસ છે, હૃદયના ધબકારા, ચેતાસેતુ, સ્વપ્નો અને માણવાની ક્રિયા, બરાબર છે। મારા વિડીયોમાં જો સ્પીડ થતી હોય તો વિડીયો તમે પુશ કરીને નિરાતે વાંચી શકો છો, જોઈ શકો છો, બરાબર છે। ત્યારબાદ 12મો ક્વેશ્ચન જોઈએ આપણે, 12મો ક્વેશ્ચન જોઈએ આપણે મિત્રો, મગજસ્કંદનું કાર્ય જણાવો, તો મગજસ્કંદનું કાર્ય જોઈએ આપણે, સાંવેદનિક કારક છે જે પૂર્વ ક્રિયાત્મક છે, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક છે। વિભાગ ડી જોઈએ મિત્રો આપણે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, દરેક પ્રશ્નના 3 ગુણ છે। 13મો પ્રશ્ન જોઈએ આપણે, દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન સમજાવો, તો જોઈએ આપણે જવાબ, વ્યક્તિના વિકાસ ઉપર પર્યાવરણની અસરો થાય છે, વ્યક્તિના વિકાસ ઉપર તેની રહેઠાણના સ્થળની ભૌગોલિક પરિસ્થિતિની અસર પડે છે, આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કે પરિસ્થિતિ અસર કહે છે, પર્યાવરણની અસર ઉદ્દીપક અને વર્તન પર પડે છે, ક્ષતિયુક્ત પર્યાવરણ કે વાતાવરણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે। દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન, દુર્ગાનંદ સિંહા એ બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગ પાડ્યા છે, પહેલો વિભાગ જોઈએ આપણે ઘર, બીજો વિભાગ શાળા અને ત્રીજો વિભાગ જોઈએ સમવયસ્કો, જેમાં આપણે પહેલું જોઈએ મિત્રો ઘર, તો બાળકની શારીરિક અને સામાજિક આંતરક્રિયાને વ્યાપ નિવાસના સ્થાનના જે ભૌગોલિક, ભૌતિક અને સામાજિક પર્યાવરણ પર આધારિત છે, બાળકનો જન્મ થતા બાળક ઘરના સંપર્કમાં આવે છે। શાળા જોઈએ આપણે મિત્રો, બાળક મોટું થતાં શાળામાં જાય છે, શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો, શાળાનું વાતાવરણ, જે શિક્ષકો છે, અભ્યાસના વિષયો, શિક્ષક અને બાળકના સંબંધો,
વગેરેની બાળકના વિકાસ ઉપર ઊંડી અસર પડે છે। ત્રીજું જોઈએ સમવયસ્કો, તો પાડોશના અને શાળાના સમવયસ્કો મિત્રો તેમની પ્રવૃત્તિઓ, તેમના વચ્ચે થતી આંતરક્રિયા, બાળપણના અનુભવો, બાળકને મળતી ચીજવસ્તુઓ, ઘરમાં અને મિત્રોમાં તેનું સ્થાન, જે ઘરમાં એનું સ્થાન, માન અને મોભો, બાળકને મળતો આહાર વગેરે બાબતો બાળકના વિકાસ ઉપર કેરી અસર કરે છે। પર્યાવરણના બાહ્ય સ્તરના ઘટકો જોઈએ આપણે મિત્રો। બાળકના વિકાસને અસર કરતા બાહ્ય સ્તરના ઘટકો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું આપણે જોઈ સામાન્ય ભૌતિક વાતાવરણ। બાળકના વિકાસમાં ભૌગોલિક વાતાવરણનું આગવું મહત્ત્વ છે। ગરમ કે ઠંડો પ્રદેશ, સમતલ કે પર્વતીય પ્રદેશ, રણપ્રદેશ કે જંગલ પ્રદેશ વગેરેની જે વિવિધ અસર છે બાળકના સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ, શારીરિક બાંધો વગેરે પર પડે છે। બીજા નંબર ઉપર જોઈએ આપણે સંસ્થાકીય માળખું। સંસ્થાકીય માળખામાં જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે। સંસ્થાકીય માળખાને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આપણે જ્ઞાતિ, વર્ગ અને ધર્મ વ્યક્તિના વર્તન પર મર્યાદાઓ મૂકે છે અને અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનો નિર્દેશ કરે છે। ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જોઈએ આપણે સામાન્ય સુવિધાઓ, પૌષ્ટિક ખોરાક અને પાણી માનવીના જીવનની મૂળભૂત જરૂરિયાતો છે। જીવનની આ સામાન્ય સુવિધાઓ બાળકના શારીરિક અને માનસિક વિકાસ તેમજ તંદુરસ્તી ઉપર અસર કરે છે। ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ વ્યક્તિની રુચિ, રસ અને યોગ્યતા પ્રમાણે આ સુવિધાઓ પ્રાપ્ત થાય તો વ્યક્તિનો સુયોગ્ય વિકાસ છે થાય છે। નેક્સ્ટ આપણે જોઈ સામાન્ય સુવિધાઓ વ્યક્તિમાં ખાસ ફેરફાર સર્જતી નથી, પરંતુ જો વ્યક્તિને પોતાની અભિરુચિ પ્રમાણેનું જે વાતાવરણ ન મળે તો અનેક મુશ્કેલીઓ છે સર્જાય છે। વ્યક્તિનું વર્તન ઘડવા માટે તેનું આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ પરસ્પર અસર કરે છે। ત્યારબાદ મિત્રો 14મો પ્રશ્ન જોઈએ આપણે માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો સમજાવો, જોઈએ આપણે જવાબ। સજીવ સૃષ્ટિમાં અન્ય પ્રાણીઓ કરતાં મગજના વિકાસ અને માનસિક શક્તિઓની બાબતમાં માનવી વધારે વિકસિત છે। ઉત્ક્રાંતિ પ્રક્રિયાના આ ત્રણ મહત્વના વિકાસને કારણે માનવી અન્ય સજીવો કરતાં અલગ પડે છે, જેમાં આપણે પહેલું જોઈએ દ્વિપગીપણું, બીજું જોઈ મગજને વિકાસ અને ત્રીજું જોઈ ભાષાનો વિકાસ। જેમાં આપણે પહેલું જોઈએ દ્વિપગીપણું, માનવીનું દ્વિપગીપણું તેની ટટાર રીતે ચાલવાની શક્તિનો નિર્દેશ કરે છે। માનવી બે પગે ચાલી શકે છે, આ વસ્તુઓનો તે વિવિધ રીતે ઉપયોગ કરી હાથના ઉપયોગના કારણે માનવી નવા નવા સાહસો કરી શક્યો છે તેમજ નવા નવા સંશોધનો કરવા સમર્થ બન્યો છે। ત્યારબાદ બીજા નંબર ઉપર મગજનો વિકાસ જોઈ પ્રાણી જીવનની ઉત્ક્રાંતિ દરમિયાન છેલ્લા પગથિયા તરીકે માનવીનું મગજ વિકાસ પામ્યું છે। બાળકમાં જન્મ પછી મસ્તિષ્કના છાલનો જે વિકાસ ચાલુ જ હોય છે, જે પુખ્ત ઉંમરે પૂરો થાય છે, સંપૂર્ણ વિકસિત મગજ પુખ્ત ઉંમરના માનવીમાં જ હોય છે। માનવીનું મગજ અન્ય પ્રાણીઓની સરખામણીમાં સૌથી વધારે વિકસિત છે। માનવીનું મગજ અન્ય કોઈપણ પ્રાણીના મગજ કરતાં વધારે વજન ધરાવે છે। પુખ્ત વ્યક્તિના મગજનું વજન આશરે 1360 ગ્રામ હોય છે। શરીરના વજનની સરખામણીમાં મગજના વજનની દ્રષ્ટિએ માનવીનું મગજ ઉચ્ચ કોટીના વાનરના મગજ કરતાં 3-4 ગણું વધારે વજન ધરાવે છે। ત્રીજા નંબર ઉપર જોઈએ મિત્રો આપણે ભાષાનો વિકાસ। માનવીના વિકાસનો ત્રીજો સીમાસ્તંભ ભાષાનો ઉપયોગ છે। સજીવ સૃષ્ટિના બધા પ્રાણીઓમાં એકમાત્ર માનવીમાં જ ભાષાનો પૂર્ણ વિકાસ થયો છે। ભાષા માનવી વચ્ચેની આંતરક્રિયાને અસરકારક બનાવે છે। ભાષા સામાજિક સાંસ્કૃતિક વિકાસનો આધારસ્તંભ છે। ભાષા સંદેશાવ્યવહાર કે પ્રત્યયનનું અસરકારક માધ્યમ છે, બરોબર। અથવામાં આપણે 14મો ક્વેશ્ચન જોઈ કરોડરજ્જુ વિશે ટૂંક નોંધ લખો। કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકાઓમાં પોલાણમાંથી સીધી પસાર થાય છે। કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે। કરોડરજ્જુમાંથી ચેતાપ્રવાહોનું વહન થાય છે। ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ કરોડરજ્જુનો મધ્ય ભાગ ભૂખરા રંગનો અને બહારનો ભાગ સફેદ રંગનો હોય છે। બહારના ભાગે સંવેદન માર્ગો અને અંદરની બાજુએ ચેતા તંતુ માર્ગ હોય છે। કરોડરજ્જુના મુખ્ય બે કાર્યો છે મિત્રો। પહેલું કાર્ય જોઈએ આપણે, તે શરીરના અવયવો તરફથી મગજમાં સંદેશા લઈ જવાનું અને મગજમાંથી આવતા આદેશોને શરીરના અવયવો સુધી પહોંચાડવાનું કામ કરે છે। બીજા નંબર ઉપર જોઈ પ્રતિક્ષિપ્ત ક્રિયા કરે છે। કરોડરજ્જુ મગજની મદદ વિના સ્વતંત્ર રીતે પણ કાર્ય કરે છે। કેટલાક ચેતાપ્રવાહો મગજ સુધી પહોંચતા જ નથી। ત્યારબાદ જોઈ આવા ચેતાપ્રવાહનું નિયંત્રણ કરોડરજ્જુમાં થાય છે અને તે દ્વારા કાર્ય અમલમાં મુકાય છે। આવી ક્રિયાઓને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કહે છે। કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે જીભમાં લકવાની અસર થઈ શકે છે। ત્યારબાદ વિભાગ ઈ જોઈ મિત્રો આપણે, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો। 5 ગુણ છે, દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે મિત્રો। 15મો પ્રશ્ન જોઈ ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત વર્ણવો। દરેક બાળકમાં વિકાસની પ્રક્રિયા લગભગ એક સમાન જોવા મળે છે। વિકાસની એક ચોક્કસ સ્તરે હોય છે, જેમ જેમ
બાળકની વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસની તબક્કાઓ ઉદ્ભવે છે. બાળકનો વિકાસ તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ સ્વરૂપે જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત નીચે પ્રમાણે છે. ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત જોઈએ આપણે મિત્રો. ફ્રોઇડના મતે વ્યક્તિના વિકાસની અવસ્થાઓ તેની મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે. વિકાસની આ અવસ્થાઓ દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે. વિકાસની આ અવસ્થાઓ નીચે પ્રમાણે છે, જેમાં પહેલી અવસ્થા છે મુખકેન્દ્રીય અવસ્થા. ફ્રોઇડના મત મુજબ બાળકના જન્મથી આશરે 1.5 થી 2 વર્ષ સુધી બાળકની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. તે મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે, આથી આને મુખ કેન્દ્રિત અવસ્થા કહે છે. આ અવસ્થામાં બાળક હોઠ અને જીભ દ્વારા મળતી ઉત્તેજનાનું સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. તે હાથમાં આવેલી દરેક વસ્તુ મુખમાં લઈ જાય છે. તે ખાવા જેવી અને ન ખાવા જેવી દરેક વસ્તુ તેના મુખમાં મૂકે છે. જો બાળકને કોઈપણ વસ્તુ ના મળે તો તેનો અંગૂઠો મુખમાં મૂકી ચૂસ્યા કરે છે. બાળક જ્યારે વિકાસના બીજા તબક્કામાં આવે છે ત્યારે તેની આવી પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે બીજા નંબર ઉપર ગુદાકેન્દ્રી અવસ્થા. ફ્રોઇડના મત મુજબ ગુદાકેન્દ્રી અવસ્થા 2 અને 3 વર્ષ દરમિયાન વિકાસ પામે છે. આ સમયની બાળકની મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી કામશક્તિને જે લિબિડો કહે છે, આ અવસ્થામાં બાળકને મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલા અવયવોમાં ઉત્તેજનાનો અનુભવ થાય છે. તે વારંવાર આવી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. માતા પિતા અને વડીલોએ બાળકની આવી પ્રવૃત્તિઓ સામે કડકાઈ વાપરીને અંકુશ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, પરંતુ બાળકને સમજાવટથી આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનું શીખવવું જોઈએ. ત્રીજા નંબર ઉપર જોઈએ મિત્રો આપણે શિશ્નકેન્દ્રી અવસ્થા. ફ્રોઇડના મત મુજબ શિશ્નકેન્દ્રી અવસ્થા 3 થી 6 વર્ષ દરમિયાન વિકાસ પામે છે. આ અવસ્થામાં બાળકની કામશક્તિ તેના જાતીય અંગોના ઉદ્દીપન પર કેન્દ્રિત થાય છે. આ અવસ્થામાં બાળકનું ધ્યાન મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા અવયવોમાં થતી જાતીય ઉત્તેજના પર કેન્દ્રિત થાય છે. આ અવસ્થામાં જાતીય અંગોના વિકાસની શરૂઆત હોય છે. ચોથા નંબર ઉપર જોઈએ આપણે સુપ્ત અવસ્થા. ફ્રોઇડના મત મુજબ સુપ્ત અવસ્થા 6 થી 12 વર્ષ દરમિયાન વિકાસ પામે છે. તે આ અવસ્થાને કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કહે છે. આ અવસ્થામાં બાળક શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાને બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો, આ અવસ્થામાં તેના સમવયસ્ક બાળકો સાથે હળીમળીને રહેવાનું અને પોતાના હક તથા ફરજો વિશે સમજવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં બાળક તેના સમવયસ્ક બાળકો સાથે હળીમળીને રહેવાનું અને બાળકના બૌદ્ધિક તેમજ સામાજિક એમ બંને પ્રકારના સુમાયોજિત વિકાસને વેગ મળે છે. પાંચમા નંબર ઉપર જોઈએ આપણે પુખ્ત શિશ્નકેન્દ્રીય અવસ્થા. ફ્રોઇડના મતે પુખ્ત શિશ્નકેન્દ્રીય અવસ્થા કામશક્તિની વિકાસની છેલ્લી અવસ્થા છે. આ અવસ્થા તરુણાવસ્થાથી શરૂ થાય છે. છોકરાઓમાં આ અવસ્થા આશરે 13 થી 14 વર્ષે અને છોકરીઓમાં આશરે 12 થી 13 વર્ષે શરૂ થાય છે. આ અવસ્થામાં વ્યક્તિ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે. આ અવસ્થામાં વ્યક્તિ વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવાનું, તેમની સાથે રહેવાનું, મિત્રતા બાંધવાનું, હરવા ફરવાનું વગેરે પસંદ કરે છે. આ અવસ્થામાં જો વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે સરળતાથી અને સહજતાથી હળીમળી જાય તો તે વ્યક્તિનો સામાજિક વિકાસ સહજ રીતે થાય છે. પરંતુ જો વ્યક્તિ આ અવસ્થામાં વિજાતીય વ્યક્તિને સ્વીકાર કરી શકતી નથી તો તેવી વ્યક્તિ હંમેશા વિજાતીય વ્યક્તિની હાજરીમાં માનસિક જે અજંપો છે અનુભવે છે. મો ક્વેશ્ચન જોઈ મિત્રો આપણે અથવામાં આપેલો છે, સ્વયં સંચાલિત ચેતાતંત્ર સમજાવો. સંવેદના જે પ્રવાહ છે ગ્રહણ કરનાર છે, તેમને મોકલવાની વ્યવસ્થા કરનાર અને કારક પ્રવાહ છે જે લઈ જનાર ચેતાતંત્રના ભાગને પરિઘવર્તી ચેતાતંત્ર કહે છે. પરિઘવર્તી ચેતાતંત્રના 2 ભાગ છે. પહેલો ભાગ શારીરિક ચેતાતંત્ર, બીજો ભાગ છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર. નેક્સ્ટ આપણે જોઈએ સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે ડિટેલ્સમાં આપણે જોઈએ. પરિઘવર્તી ચેતાતંત્રનો બીજો પ્રકાર સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રને જે આપણે અનિચ્છાવર્તી ચેતાતંત્ર પણ કહીએ છીએ, આ તંત્રની કાર્યવાહી પર વ્યક્તિની ઈચ્છાનો કાબુ હોતો નથી, તેથી તેને અનિચ્છાવર્તી તંત્ર કહે છે. આ ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચનક્રિયાના અવયવો, મૂત્રપિંડ, રસગ્રંથિઓ વગેરે મહત્ત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલું છે. વ્યક્તિ નિંદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ આ તંત્ર છે કાર્ય કરે છે. સ્વયં સંચાલિત તંત્રના 2 ભાગ છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે ચેતાતંત્રના અસ્તિત્વ માટે આ 2 તંત્રની કાર્યવાહી પૂરક હોવા છતાં એકબીજાથી વિરુદ્ધ પ્રકારની છે. અનુકંપી તંત્ર આપણે જોઈએ, કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા તો મનોભાર પ્રત્યેની જે પ્રતિક્રિયાઓને પહોંચી વળવાની સ્થિતિમાં અનુકંપી તંત્ર છે અસરકારક નીવડે છે. અનુકંપી તંત્ર હૃદય જે અનુકંપી તંત્ર છે મિત્રો હૃદય તેમજ બળગ્રંથિ, હોજરી, બરોળ,
रक्तवाहिनीओ वगैरह साथ जोड़ेलू है। आ तंत्र की उत्तेजना की स्थिति में हृदय की गति वधे छे, शरीर में अवयवों की वधारे प्रमाण में जे लोही मळवा लागे छे, जुदी जुदी कारक प्रतिक्रियाओं ने पहुंची वड़वा अंतस्रावी ग्रंथि जे तंत्र छे उद्दीपक थई छे। नेक्स्ट जोई मित्रों, आपणे आवा शारीरिक फेरफारों शरीर ने तात्कालिक शक्ति पूरी पाड़े छे। आवी शक्ति कटोकटीनी परिस्थिति के भयनो सामनो करवामां घणी उपयोगी थई छे। उग्र आवेगोना समय आ तंत्र खूब ज सक्रिय बने छे। त्यारबाद जोई आपणे परानुकंपी तंत्र। परानुकंपी तंत्रनी कार्यवाही अनुकंपी तंत्रनी कार्यवाही करता विरुद्ध प्रकारनी होय छे। अनुकंपी तंत्रनी उत्तेजनाथी जे अवयवोमां कार्यनुं प्रमाण वधे छे ते अवयवोमां परानुकंपी तंत्रनी असरथी गति मंद पड़े छे। अनुकंपी तंत्र द्वारा उत्तेजित हृदयना धबकारा श्वासोश्वास जे रक्तप्रवाह छे जेवी क्रियाओने परानुकंपी तंत्र सामान्य अने समतोल बनावे छे। बंने तंत्रो एकबीजाथी विरुद्ध कार्य करे छे तेथी एकंदरे शरीरने संतुलननी स्थिति जळवावी સહેલી છે। બંને તંત્રો એકબીજાથી વિરુદ્ધ કાર્ય કરે છે તેથી એકંદરે શરીરને જે સમતુલાની સ્થિતિ જાળવવી સહેલી પડે છે। પરાનુકંપી તંત્રના લીધે પાચન, રુધિરાભિસરણ, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ વગેરે શરીરની જે મહત્વની ક્રિયાઓ નિયમિત રીતે ચાલે છે, તેમજ ચયાપચયની જે ક્રિયાઓ જે સાથે સંકળાયેલા આંતરિક અવયવો પર યોગ્ય કાબુ રહે છે, આમ રોજિંદુ જીવન નિયમિત ચાલે છે। કટોકટીમાં અનુકંપી તંત્ર રોજિંદા જીવનમાં પરાનુકંપી તંત્રની કાર્યવાહી ઉપયોગી બને છે, તેમજ ઉપયોગી નીવડે છે। તો મિત્રો, આશા રાખું કે મેં જે આપેલી માહિતી છે આપને સમજાણી હશે, તેમજ આવી જે એજ્યુકેશનને લગતી, ટેકનોલોજીને લગતી, તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો છે અમે લાવીએ છીએ। જો આમાં કાંઈ ક્વેરી હોય, ન સમજાઈ હોય તો મિત્રો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો। તેમજ તમે ક્યા જિલ્લામાંથી, ક્યા તાલુકામાંથી જે અમારા વિડીયો છે જોવો છો, તેમજ ક્યાં જિલ્લાથી બિલોંગ કરો છો તે જિલ્લાનું નામ, તેમજ તમારા તાલુકાનું નામ, ગામનું નામ કોમેન્ટમાં લખજો, જેથી અમને ખ્યાલ આવે કે અમારા વિડીયો છે ક્યાં ડિસ્ટ્રિક્ટમાં સ્ટુડન્ટ દ્વારા જોવાય છે। સારું મિત્રો, તેમજ હોમ લર્નિંગ બાબતના ડેઇલી વિડીયો પણ અમે લાવીએ છીએ, જેમાં ફક્ત ફોટા ઉપર ટચ કરીને તમે વિડીયો છે તે નિહાળી શકો છો। તેમજ ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તક જો આપ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો તેનો વિડીયો પણ અમે બનાવેલો છે, તેની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। સારું મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત।